તો આવે ને એટલે બોલાવા જ નથી. જોઈએ હોય તો ઓલી જલપાડી એટલી બધી હાડી લઈ આવી ને અહીંયા મને ખાડી નથી લઈ દેતા. આજ આવે ને એટલે કઈ જમવાનું નથી, બોલાવાય નથી મારે. કેટલી બધી હાડી લઈ આવી તમે, કોઈ દી ખાડી લઈ દીધી? સોમવારી માં જ લાવી છે. તને ખબર છે ત્યારે વરસાદ કેટલો પડ્યો, બધું હાડિયું બાડિયું ક્યાં કરે, આ પહેર્યા જોડ કપડા રહ્યા ને માન માન રહ્યા છે, આ બધું ધોવાઈ ગયું. આજુબાજુ વાળા સાંભળે બાજુ વાળા હાડલા લાવા મારી ઉપર ખી જાય. હાડલા ને તમારા ઘરમાં ઢગી ગયા નથી તો મારે હાડી જોઈ, હાડી તો લેવી જોઈએ ને ઘરમાં. એમ કે હાડી પહેરો તો હાડી પહેરો તો હાડી તો જોઈ કે નહીં? આ જોવો તો હવે કામ ઘરના કામ કરી કરીને કલર ના ડાઘા બેહી ગયા. એ ભત્રીજા, તું આટલા દિવસ થી શું કરસ? વહી જાય ને તો પછી મળશે નહીં. પૂછ તારા ભાઈબંધ ને બે જણા તને શું દબાવી રહ્યા છે ને? કાકા તમે તો જાત્રા એવી આવી ગયા, તમને ખબર નથી આપણા ગામમાં વરસાદ કેવો પડ્યો. એમ તો પછી તમે હજી વાડિયા ખાઈ છે ને, બહાર કોદાળો લઈને બહાર નીકળ્યા ખંપાળે લઈ, એટલે તમને ખબર નથી વરસાદ પડ્યો ને? હા, એનાથી હારા થાય કે ખરાબ ના થાય? હારું હું થાય, બધું ડોહું લેતો ગયો. તો લેતો ગયો તો ઘરમાંથી નથી લઈ ગયો કાંઈ? અરે મેં કહ્યું ભત્રીજા, મેં જ લગ્ન કરાવ્યું ને, આ તો હતો એક નંબર રખડું. હવે તમે તમારું હાજું નથી રાખી ગયા, ભત્રીજા નું ક્યાંથી રાખ? એ હવે એ તો મારી આને હિસાબે તારી કાકી ભાગી ગઈ, નહીં તો ભાગે કોઈ દી. પછી મને ખબર પડી કે જઈ હોય તમારા માથાકૂટ જ કરતો, જઈ હોય માથાકૂટ કરતો નથી, કઈ ટાઈમસર લેતો નથી, કપડા લઈ જતો નથી, કઈ લઈ જતો ફરવા લઈ જતો કઈ, એમને તમે મંડી પડ્યા છો? વરસાદ થયો તો આજ વરસાદ થયો, પાંચ વર્ષ વરસાદ થયો છે? એવું નથી, આનો વાત નથી. કુવામાં હોય ને તો અવેડામાં આવે. હું કરે મને કે બે જણા થઈને એક બૈરા માણસ શું કરે? તમે મંડી પડ્યા છો બે જણા જયારે હોય ત્યારે. આખું ગામમાં મને ઓલા રખલાએ મને કીધું, મને એમ કીધું કે ઓલા તારો જા ભત્રીજો બાજે છે, એટલે હું અહીંયા બધું કામ કરતો કરતો અહીંયા આવ્યો. મારા પાકડી ના થોડા સમ છે, હવે આજ પછી કોઈ તું બોલ્યો છે ને, જો બહુ બેટા આવે ક્યારે પણ બોલ્યો છે ને તો તારો કાકો હવે નહીં આવે આજ પછી, યાદ રાખજો. શું વાત કરો? હા, મારે હવે અહીંયા આવવું નથી. આજ કહી દે ફાઇનલ, એને જે જોઈને જે જોઈને અમે ક્યારેય માથાકૂટ નહીં કર, બોલ મંજૂર છે?
ઈ તો કાકા બરોબર છે, મારા કાકી રિયાણ તારે અમે તો આવું નતું કર્યું. તારી કાકી આખો દી કાંઈ કરતી નહીં, હું જ રસોઈ બનાવતો, કપડાય હું ધોતો, વાસણે હું ધોતો, છતાં ગામને કહેતો હતો કે મારી તારી કાકી આવી છે ને તારી કાકી આવી કાકી હોય આ તો તને ગોઠવી દીધું એમ કે ને ઈ કાકી વૈગી હારું દીને કે આ આવત નહીં. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે તમે કર્યું એ તમારે મારી પાસે કરાવવું છે? હું તને કાંઈ કરાવું છે? ઈ છોકરી કહે છે કે વહુ બેટા એમ કહે છે કે તમે મને એક સાડી લઈ દો, છેલ્લા 10 વર્ષ ત્યાં સાંભળતા હું એક સાડી લઈ દો, એક સાડી લઈ દો. કેથી લઈ દીધી? એની બેન ને આપી દીધી, મેં 4 હાડી વચમાં લાવી દીધી હતી. પૂછો શું કીધું? તારી બેન ને હાડી આપી? મારી બેન ને હાડી આપી? અહીં હું નથી દેખાતી મારી બેન ને હાડી. હવે તારી બેન ને હાડી મેં જોઈ હતી, ઓડી હતી. એ ભત્રીજા ભત્રીજા, એક કામ કરો, હવે તમે કામ કરો, પ્રેમ થી રહેવું હોય ને તને કહી દે કે હું લઈ દઈશ એમ, મારી સામે નક્કી કર ભાઈ. બરાબર? ઈ ખોટું બોલે, હા નકર બેનો ફાટી જાવ. હા બસ કાકા, આમદ માર કાકી ભાગી ગઈ. પણ હું તને કેતો તો તાર કાકા ને રવાડે છે એમાં તો. એ હવે છરી મૂકો, છરી મૂકો, છરી છરી મૂકી દા, વાગી જાય. આ તો ભલે વાત મૂકો, તમે મૂકી દો, તને મારા આમ છે. હાલો જાઓ જાઓ, પણ જો એને કયો આમ લાંબી કરે વાગી જાય. હવે એક કામ કરો, આનું છે ને આગળ હલાવું, આખું ગામ ક્યારનું સાંભળે છે. કાકા પણ આ ખોટું બોલે છે કે મારી બેન ને હાડી આપી. એ મને ખબર છે એટલે તો આવ્યો છું. એમ નહીં, ગામ માં બીજી હાડી નથી મળતી, એક જ સાડી હોય જેવી મારી બેન પાસે હોય એવી. મારા ભત્રીજા નું ઓળખતો હું એટલે તો આવ્યો છું. આ કામ કરતા કરતા જો આવ્યો, આ કેવો વરસાદ વરસાદ કરે અને પાછે મને કે વરસાદ કેવો આવ્યો ખબર છે? અને તમે તો બોલતા જ નહીઓ, પોતે વાંઢા મેરે છે. અરે પણ કાકા એમ નથી, આ મારો ભાઈબંધ છે. હા ભાઈબંધ ને તો આવી રીતના ચડાવાય? એવી રીતના નહીં, તમે એનું ઘર હાવ રજડતું કરી દીધું. અરે અરે પોતાનું ઘર શું નથી, એટલે બીજાનું ઘર તો હાચવીને બેઠા છે, હાચવીને બહુ બેઠા બેઠા છે ને. એટલે મારું ઘર નથી, કા બે ઘર કરીને કાઢી હું લીધું. પણ એના કરતા એમ કયો ને કે હા ભાઈ લઈ દઈશ સાડી, આપણે મદદ કરવાની ગાંઠની, હું દઈ એમ કે 50 રૂપિયા હું દઈશ એમ કે ને. હમણાં ખબર જો તારે જોવું છે ને કાકા ક્યાં છે ને, હમણાં કાકા ને કહીશ ને લાવો 500 રૂપિયા જોઈએ ના પાડશે. કોઈ મારા કાકા ને દે લે 500 રૂપિયા. દેવા છે ને તો વહુ બેટા ના હાથ માં દેવા છે, સમજાવી લેજો. એક વાર દીધું હોય તો બરાબર છે, કાલ હોય કે મીઠું નથી, ચટણી નથી, એટલે જિંદગી છે આ ડોહો થઈ ગયો, ડોહો ખેતી કરતા કરતા. એટલે તમને એવું છે કે તમારો ભત્રીજો હું અવેડા ડાટા કાઢે એવો થયો? અરે ડાટા હું આખા અવેડા ઉખાડી નાખે છે, ડાટા ડાટા કરી નાખે. એને કઈ કર્યું છે? વાડિયા જાય તો એ આમ આમ આમલા ને પીપળી ને આમ તેન ફલાણું ઢીકડું ને કાતરા ખાઈ ને અવડો અવડી ઉમર છે કાતરા ખાવાની એની. એ મગના માર્યો માં કાઢી હું લીધું ઈ મને કયો ને. અરે આ બધી હો 150 વીઘા જે વાડી છે ને ઈ મેં બચાવી એને કા ભત્રી જાય તો ખાલી ભાઈબંધ છે.